રાજુલામાં એસએમએ નામની બીમારીથી પીડિત વિવાન બાળક માટે ફંડ એકત્રિત કરવામાં આવ્યું. જેની વાત કરવામાં આવે તો રાજુલા શહેરમાં આરંભ ગ્રુપ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના આલીદર ગામમાં રહેતા અશોકભાઈ વાઢેરના પુત્ર વિવાન, જેને એસએમએ નામની ગંભીર બીમારી હોવાથી 16 કરોડ રૂપિયાની મદદની જરૂર છે અને વિવાનના પિતા અશોકભાઈ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે, તેમના ઘરનું ગુજરાન ચલાવે છે, ત્યારે આ વિવાનની સારવાર માટે 16 કરોડ રૂપિયાની જરૂર હોવાથી એમની પાસે પૂરતા પૈસા ન હોવાથી લોકો પાસે મદદ માગી છે, જેને લઈને રાજુલા શહેરમાં આરંભ ગ્રુપ દ્વારા આ વિવાનની મદદ માટે ફંડ એકત્રિત કરવા માટે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ફંડ એકત્રિત કરવામાં આવ્યું હતું અને કોઈનું જીવન બચાવવા માટે લોકો દ્વારા ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવામાં આહ્વાન કરવાનું હતું. તેમજ વિવાનની મદદ માટે આ આરંભ ગ્રુપ મદદ માટે વહારે આવ્યું છે ત્યારે આ ગ્રુપ દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી હોવાથી લોકોએ કામગીરીને બિરદાવી છે. બ્યુરો રિપોર્ટ, KN ન્યૂઝ, રાજુલા. ગામ રાજુલા. આ વિવાન નામનું બાળક છે, સોમનાથ જિલ્લાના અલીગર ગામનું. આ અશોકભાઈ વાઢેર નામના જે વ્યક્તિ છે એમનું બાળક છે, જેને એસએમએ નામની બીમારી છે અને 16 કરોડ રૂપિયાનું ફંડિંગ ભેગું કરવાનું છે. આપણે સૌ એને એના પિતા જે અશોકભાઈ છે એ સરકાર પ્રાઇવેટ કંપનીમાં જોબ કરી અને એનું પોતાનું ઘર ગુજરાન ચલાવે છે. સારવાર માટે 16 કરોડની જરૂર છે, જ્યારે એમની પાસે પૂરતા પૈસા ન હોવાથી લોકો પાસે મદદ માટે આવ્યા છે. તો આજે અમે આ બીમારીમાં પીડાતા બાળકની જવાબદારી રૂપે અમે આ રાજુલા ગામના આરામ ગ્રુપ યુવા વર્ગ દ્વારા જે સંચાલિત આરામ ગ્રુપ છે, અમે લોકો રાજુલાની અંદર એકત્રિત થઈ અને ફંડિંગ આ વિવાન માટે એકત્ર કરીએ છીએ. અને હું તમામ યુવાનોને અને તમામ ગામના લોકોને હું વિનંતી કરું છું કે આપણે સૌ આગળ આવીએ અને આ વિવાન માટે જે 16 કરોડ ભેગા કરવાના છે એક સાથે મળી અને ભેગા કરી અને એની સારવાર બીમારીમાંથી મુક્ત કરાવીએ.